ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવીણભાઈ રામે રાત્રે 12 વાગે પોતાના જન્મદિવસની પૂર્વ રાત્રિએ સૌથી પહેલી ઉજવણી દિવ્યાંગ લોકો સાથે કરી હતી. મામા પાગલ આશ્રમ ખાતે દિવ્યાંગો સાથે ખાસો સમય વિતાવી દિવ્યાંગોને મીઠાઈ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. તમામ સમાજના લાખો કર્મચારીના પગાર વધારાની વાત આવે, આશા વર્કરના પગાર વધારાની વાત આવે, લોકોના સ્વાસ્થ્ય માટે લડવાની વાત આવે, રાજુલામાં કોન્ટ્રાક્ટરોના હિત માટે લડવાની વાત આવે, તાલાલા અને કેશોદના ખેડૂતો માટે લડવાની વાત આવે, બેરોજગાર યુવાનો માટે સફળ આંદોલન કરવાની વાત આવે, તમામ સમાજને સાથે રાખીને ચાલનારા માણસની વાત આવે કે પછી કાયદાનો ભંગ કર્યા વિના આંદોલનમાં સફળતા અપાવવાની વાત આવે, ત્યારે ચોક્કસથી ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવીણભાઈ રામનું નામ યાદ આવે. અને એવા પ્રવીણભાઈ રામનો 31 ડિસેમ્બરને રોજ જન્મદિવસ છે, ત્યારે એમના દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી સમાજને અલગ પ્રેરણા મળી રહે એ માટે દરેક વખતે અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આગળના જન્મદિવસને દિવસે એમણે પોતે વૃક્ષો વાવી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપનાર દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવી ઉછેર કરવા નમ્ર અપીલ પણ કરી હતી. આ વખતે પ્રવીણભાઈ રામ દ્વારા જન્મદિવસની પૂર્વ સંધ્યા માધવપુર નજીક આવેલા મામા પાગલ આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. જન્મદિવસની પૂર્વ સંધ્યા આશ્રમમાં દિવ્યાંગ લોકો સાથે સમય પસાર કર્યો અને ત્યારબાદ રાત્રે 12 વાગ્યા પછી દિવ્યાંગ લોકોને મીઠાઈ આપીને સૌથી પહેલી જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ લોકો સાથે કરી હતી. પોતાનો અનુભવ શેર કરતા પ્રવીણભાઈ રામે જણાવ્યું કે દિવ્યાંગ લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરી ખૂબ આનંદ આવ્યો. આપણે આ લોકોને પાગલ કહીએ છીએ પણ એમની સાથે સમય પસાર કરીએ છીએ તો એવું લાગે છે કે આ પાગલ લોકો નથી, કુદરતના સાચા અંશ છે અને આ લોકો પાસે આવી સમય પસાર કરીએ તો તે લોકોને પણ ખૂબ જ આનંદ આવે છે અને એ લોકોને એક પરિવારનો લાભો મળે છે. ત્યારે બધા લોકોએ પોતાના જન્મદિવસને દિવસે અથવા તો અન્ય પ્રસંગોમાં આવા લોકો સાથે સમય પસાર કરવો જોઈએ, જેથી કરીને દિવ્યાંગ લોકોને પણ પરિવારનો એક આનંદ મળી રહે. તેમજ સુરત ખાતે સાગરભાઈને એમની ટીમ દ્વારા બ્લડ કેમ્પ યોજીને પ્રવીણ રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ સમાજને પ્રેરણા મળે એ રીતે ઉજવણી કરવામાં આવે તો ચોક્કસથી સમાજને નવી દિશા મળે તેવું ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવીણ રામે જણાવ્યું હતું. મારા જન્મદિવસના દિવસે માધુપુર નજીક એક મામા પાગલ આશ્રમ જે આવેલો છે ત્યાં 60 કે 70થી વધારે લોકો જે છે, દિવ્યાંગ લોકો જે છે એ રહે છે. આજરોજ મારા જન્મદિવસના દિવસે એ તમામને મીઠાઈ ખવડાવી અને આ જન્મદિવસની ઉજવણી કરવાનો મેં અલગથી પ્રયાસ કર્યો છે અને એ લોકો આશ્રમ ખાતે જમણવાર લઈને પણ એક આનંદ અમને મળ્યો છે. આ જે આશ્રમ છે એમની અંદર અવારનવાર અનેક લોકો આ દિવ્યાંગ બાળકોને જમાડવા માટે આવે છે, ક્યારેક પરિવાર જેવો માહોલ ઊભો થાય છે અને આમને દિવ્યાંગ તો પાગલ ન કહી શકાય, આ તો એક ભગવાનના અંશ છે કે એવું સમજી શકીએ કે કદાચ સાચા અને સારા માણસો અને બુદ્ધિશાળી માણસો કરતાં પણ ક્યાંક એમાં સારી આવડત છે, સારી બુદ્ધિ છે. પણ આવા લોકોને સાથે રાખી એમની સાથે સમય વિતાવી અને ખૂબ આનંદ થાય છે અને ઘણા બધા લોકો અહીંયા એમને જમાડી અને પરિવાર જેવો માહોલ ઊભો કરે છે. ત્યારે તમામ જે મિત્રો છે એમને પણ અપીલ કરું છું કે પોતાનો જન્મદિવસ હોય કે અન્ય કોઈ ઉજવણી હોય, આવા દિવ્યાંગ બાળકો છે એમની સાથે રહી અને આ ઉજવણી કરવામાં આવે, જેથી કરીને એમને પણ આનંદ થાય અને એક કુદરતી આનંદ આપણને પણ મળે અને સાથે સાથે આ સંસ્થાના જે આયોજકો છે એ ખૂબ આશ્રમ જે છે એમને હેન્ડલ કરવા માટે અને આ લોકો સાથેનો ખૂબ સારો વર્તાવ કરી અને ખૂબ સારી રીતે આયોજનપૂર્વક કામ કરે છે, ત્યારે એમને પણ હું ધન્યવાદ આપું છું. કારણ કે એ સીધા કુદરત સાથે કામ કરે, સૌથી મોટી સેવા એ લોકો કરે છે, ત્યારે એમને ધન્યવાદ આપું છું અને આ રીતે જન્મદિવસ મારો ઉજવી અને એક સમાજમાં નવી પહેલ આપવાની મારો એક પ્રયાસ છે. ત્યારે બીજા લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોનો મુલાકાત કરી અને એમની અંદર એક નવો પ્રયાસ કરવામાં આવે. ગોવિંદ હળિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ.